ધોરણ દસની બોર્ડની પરીક્ષા માટે સંસ્કૃત વિષયનું આપણે ખૂબ જ અગત્યનું આઈએમપી પ્રશ્નપત્ર આ વિડીયોમાં જોઈશું વિડીયો પણ ન હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેના કારણે બોર્ડના દરેક પ્રશ્નપત્રો સૌથી ઝડપી જોઈ શકાય આ પ્રશ્નપત્ર છે ધોરણ દસ વિષય છે સંસ્કૃત કુલ ગુણ છે એંસી સમય છે ત્રણ કલાક હવે આપણે વિભાગ એના આ પ્રશ્નો જોઈએ તો વિભાગ એમાં છે અહીં સ્ક્રીન પર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે નીચે આપેલું ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો અહીં એક ફકરો છે પૂરા એકસ્મિન જલાશય અનાગત વિધાતા પ્રત્યુન્મતિ યદ ભવિષ્ય ત્રયો મસ્યા વસતી સ્મ અથા કદાચ તમ જલાશય દ્રષ્ટવા યતિ નિશ્ચયહ તો આપણે જે આ ફકરો છે તેનું ગુજરાતીમાં અનુવાદ જોઈએ જે આપણો પ્રથમ પ્રશ્ન હતો તેનો જવાબ અહીં આપવામાં આવેલો છે પૂર્વે એક સરોવરમાં અનાગત વિધાતા પ્રત્યુત પ્રત્યુન્નમતિ અને યદ ભવિષ્ય નામના ત્રણ મત્સ્યો રહેતા હતા હવે એક તે સરોવર જોઈને માછીમારો બોલ્યા વાહ આ સરોવર ઘણા માછલાવાળું છે ક્યારેય પણ આપને એ જોયું ન હતું તો આજે આહારની વ્યવસ્થા થઈ ગઈ છે આવતીકાલે અહીં આવીને માછલા કાચબા વગેરેને જરૂર મારી નાખીશું એ નક્કી છે તો આ પ્રથમ પ્રશ્નનો જાબ છે વિડીયો સ્કીપ કરીને આ જવાબ તમે લખી શકો છો પ્રથમ પ્રશ્નના અથવામાં પણ એક પ્રશ્ન છે વસ્તુતઃ અસ્તિત્વરૂપેન સતા રૂપેન વા એ તે પદાર્થ વ્યાકરણ મહાભાષયે કૃતહ તો જે આ ફકરો છે તેનો આપણે ગુજરાતીમાં અનુવાદ જોઈએ આપણો જે અથવામાં પ્રશ્ન હતો તેનો જવાબ પણ અહીં આપવામાં આવેલો છે હકીકતમાં અસ્તિત્વ રૂપે અથવા સત્તા રૂપે આ પદાર્થો પરસ્પર જુદા છે એમ પ્રતીત થાય છે પરંતુ પ્રત્યક્ષ રીતે પરસ્પર જુદા પદાર્થોમાં પણ કંઈક એક સ્વાભાવિક સરખાપણું હોય છે તે તે પદાર્થો જ્યારે ક્રિયામાં પ્રયો જાય છે ત્યારે એની પ્રતીતિ થાય છે આ સિદ્ધાંતનો ઉપદેશ બાવીસો વર્ષ પહેલાં આચાર્ય પતંજલિએ પોતાના વ્યાકરણ મહાભાષ્યમાં કરેલો છે તો આ હતો તેનો સંપૂર્ણ અનુવાદ વિડિયો સ્કીપ કરીને આ જવાબ લખી શકાય તેમ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો બીજો પ્રશ્ન છે સૃષ્ટિપુત્ર હો કી દૃષિ ભયામ ઈચ્છાતી તો આ પ્રશ્નોનો જવાબ જોઈએ અહીં બીજા પ્રશ્નોનો જવાબ આપેલો છે શ્રેષ્ઠિપુત્ર ગુણવંતી ભાયામ ઇચ્છતી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે સર્વતપસા મૂલમ કિ અસ્તી અને તેના અથવામાં પણ એક પ્રશ્ન છે ભોજન વિરાચિત વ્યાકરણમ કેન નામના પ્રસિદ્ધ અસ્તી તો આપણે બે હું પ્રશ્નોના જવાબ જોઈએ અહીં જવાબ આપવામાં આવેલો છે ક્ષમા સર્વતપસા મૂલમ અસ્તી સર્વતપસા મૂલમ ક્ષમા અસ્તી તેના હાથોમાં જે પ્રશ્ન હતો તેનો જવાબ અહીં છે ભોજેન વીરચિતમ વ્યાકરણમ સરસ્વતી કંઠાભર નામનામ પ્રસિદ્ધ મસ્તી તો આ હતો તેનો જવાબ હવે આપણે અહીંથી સંપૂર્ણ પ્રશ્નપત્ર એક સાથે જોઈએ ત્યારબાદ તેના જવાબો જોઈશું તો આપણે એકથી ત્રણ પ્રશ્નો જોયા ત્યાર બાદ આગળ છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો ચોથો પ્રશ્ન છે બ્રહ્મા દુર્વાસાની નટ સાથે કેમ સરખાવે છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાને પુરુષે શું કહ્યું હવે આપણે બંને પ્રશ્નોના જવાબ જોઈએ અહીં ચોથા પ્રશ્નનો જવાબ છે નટ મનથી અશાંત હોય ત્યારે પણ કૃત્રિમ રીતે તપસ્વીનો વેશ ધારણ કરીને એનો અભિનય કરે છે તેમ દુર્વાસા મુનિવેશમાં હોય ત્યારે સદાચારવાળાએ હોવા જોઈએ પણ તેઓ સદાચાર રહિત મનોવૃત્તિ ધરાવનાર કૃત્રિમ તપસ્વી જેવી ભૂમિકા ભજવી રહ્યા છે આ કારણે બ્રહ્મા દુર્વાસાને નટ સાથે સરખાવે છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષે કહ્યું મહાશય આ પાણી ઝેરી છે હવે તે પીવાલાયક નથી ત્યારબાદ આપનો છઠ્ઠો પ્રશ્ન છે શક્તિ કુમારની પરીક્ષા યોજના અને તેના અથવામાં પણ છે સજીવોનું સ્વાભાવિક સરખા તે બાદ જોઈએ આગળના પ્રશ્નો આપણો જે છઠ્ઠો પ્રશ્ન હતો તેનો જવાબ અહીં સ્ક્રીન પર આપેલો છે વિડિયો સ્કીપ કરીને આ જવાબ તમે લખી શકો છો શક્તિકુમારની પરીક્ષા યોજના શક્તિકુમારને ગુણવંતી કન્યા સાથે પરનું હતું આથી તેને એવી કન્યાને શોધી કાઢવા અને તેની પરીક્ષા લેવાની યોજના બનાવી આ માટે તે પ્રસ્થમાં માત્ર ડાંગલ લઈ દેશ દેશદારમાં ભ્રમણ કરતો રહ્યો એકવાર તેને કાવેરી નદીના કાંઠે કૂવા પર એક સુંદર કન્યા જોઈ શક્તિકુમારે તેની પરીક્ષા લેવાનું વિચાર્યું જો તે કન્યા માત્ર એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરીને શક્તિકુમારને તે ભોજનથી પ્રસન્ન અને સંતુષ્ટ કરી શકે તો તે તેની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય આમ તેને તેવી કન્યા સાથે વિવાહ કરવાનું વિચાર્યું અને તેના અથવામાં જે પ્રશ્ન હતો તેનો જવાબ અહીં આપવામાં આવેલો છે સજીવોનું સ્વાભાવિક સરખાપણું તો અહીં તેનો જવાબ આપેલો છે આ જવાબ તમે વિડીયો સ્કીપ કરીને લખી શકો છો સજીવમાં એક પ્રકારનું સાદસ્ય હોય છે જળ અને ચેતન પદાર્થો કુદરતી રીતે સાયુ જ અનુભવે છે તો આ રીતે અહીં સંપૂર્ણ જવાબ તમે વિડીયો સ્કીપ કરીને લખી શકો છો તે બદલ છે સાતમો પ્રશ્ન નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો તો અહીં એક ફકરો આપવામાં આવેલો છે તેના ઉત્તર તેના પ્રશ્નો અહીં છે અને આ પ્રશ્નોના જવાબ ઉપરના ફકરામાંથી શોધીને લખવાના છે આ પ્રશ્નોના જવાબ આપણે જોઈએ પ્રથમ પ્રશ્ન છે ગુરુઃ શિષ્યેન સહ કુત્ર વર્તમાન આસિત બીજો પ્રશ્ન ગુરુ શિષ્ય કિમ આદર્શ્યત ત્રીજો પ્રશ્ન અયમ કાષ્ટખંડ કેન સહ સમુદ્રમ પ્રાપ્શ્યસિ ચોથો પ્રશ્ન કાષ્ટખંડશ સમુદ્ર ગમન માર્ગે કતિ વિઘ્ન ન ભયુ તો આપણે આ ચાઢીના જાપ જોઈએ અહીં સાતમા પ્રશ્નનો જાપ છે પ્રથમ પ્રશ્ન હતો તો તેનો જાપ છે ગુરુ ગુરુશિષ્ય સહ ગંગાતિરે વર્તમાન આસિત તેવા બીજાનો જાપ જોઈએ ગુરુ શિષ્યમ જલ પ્રવાહેન નિયમાનમ કચન કાષ્ઠખંડમ આદર્શ્ય ત્રીજોપજાપ અય જલ જલપ્રવાહેન સહ સમુદ્રમ પ્રાપ્યશી ચોથો જવાબ કાષ્ટખંડસ્ય સમુદ્ર ગમન માર્ગે તીરે સમ સંલગ્નતા ભારાધિક્યેન જલે નિમ્નમતા આવર્તપાતતા નદી જલ વિયોગ સ્વેતિ ચતવારો વિઘ્નામ ન ભવેયું કાષ્ટખંડસ્ય સમુદ્ર માર્ગે ચત્વાર વિઘ્ન ન ભવે તો આ તેના જાબો હતા વિડીયો સ્કીપ કરીને આ જવાબ તમે લખી શકો છો ત્યારબાદ આય છે વિભાગ બી હવે આપણે વિભાગ બીમાં આગળ વધીએ નીચે આપેલું પૈદખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો તો અહીં આઠમો પ્રશ્ન છે બાલ ઓતિષ્ઠ સયાત સ્વસ્થમ સમાચર સ્મરમ જગદ વિદ્યાતારમ તત્શુદ્ધમ જલમ પીબમ સતમ પદાની નિષ્ક્રમ્ય શૌચાથ ગચ્છ સત્વરમ ફેનીલેન કરો કૃત્વા શુદ્ધો ચરહ તેના અથવામાં પણ એક શ્લોક છે શિક્ષક સ્વયં ગચ્છતિ કાલ યાદ સુબુદ્ધ મૂલાહ નિપતમ પાદપાહ જલમ જલસ્થાન ગતમ ચોષ્યતી હુતમ ચ તથેવ તિષ્ઠતિ તો આપણે એક સાથે આખું પ્રશ્નપત્ર જોઈ લઈએ ત્યારબાદ છેલ્લે તેના જવાબો જોઈશું ત્યારબાદ છે નવમો પ્રશ્ન સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો નવમો પ્રશ્ન કશ્ય મૂર્તિ પર્વગરચિતા આસ્તી તેવા દસમો પ્રશ્ન જોઈએ નવો પ્રશ્ન જે અથવામાં હતો તે પ્રશ્ન એ છે મૂળ જન ક્રિદુષ ભવતી દસમો પ્રશ્ન અજઃ નિત્ય શાશ્વત પુરાણમ કહ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન છે જટાયુ પાસે કયા આયુધો હતા પ્રશ્ન નંબર બાર ભક્ત શું શું નથી જાણતો તેરમો પ્રશ્ન કાર્યનો પ્રારંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવ્યો છે શ્લોક પૂર્ણ કરો ચૌદમો પ્રશ્ન સમ ગચ્છ ધ્વમ ખાલી જગ્યા ઉપાસ્તે પંદરમો અનાર્થો દરિદ્રો ખાલી જગ્યા ત્વ મેકા ભવાની આપણે એક સાથે છેલ્લે બધા જાબો જોઈશું હવે આવે છે વિભાગ સી વિભાગસિંહ વિભાગસિંહમાં છે નાટ્યખંડનો ગુજરાતીમાં અનુવાદ કરો તો અહીં નાટ્યખંડ આપેલો છે સાંડિલ્ય અને પરિવ્રાજક અહીં સંવાદો તમે વિડીયો સ્કીપ કરીને વાંચી શકો છો ત્યારબાદ સોળમો પ્રશ્ન સુનિતા અને પુણિતનો સંવાદ છે તો આ સંવાદ પણ તમે વિડીયો સ્કીપ કરીને વાંચી શકો છો હવે આગળ જોઈએ તો અહીં સોળ સત્તર અને અઢારમો પ્રશ્ન છે જોડકા જોડો વાક્યો કોણ બોલે છે તે લખો તો અહીં શકુની ઘટોદગજ અને ચંદનદાસ આ ત્રણના ત્રણ આપેલા છે અને બે વાક્યો આપેલા છે તો આપણે આ દરેકના જાબો છેલ્લે જોઈશું સૌ પ્રથમ આપણે પ્રશ્નપત્ર જોઈ લઈએ તો અહીં અઢાર સુધી આપણે જોયા ત્યારબાદ અહીં ઓગણીસથી પ્રશ્નો જોઈએ ચાણક્ય કઈ રીતે ચંદનદાસ પ્રત્યે આદર વ્યક્ત કરે છે વીસમો પ્રશ્ન અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કરેલા વિલાપ વિશે લખો પ્રશ્ન નંબર એકવીસ શ્રી કૃષ્ણનો સંદેશ પ્રશ્ન નંબર બાવીસ દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસનું બીજું કર્તવ્ય પ્રશ્ન નંબર ત્રેવીસ માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે પ્રશ્ન નંબર ચોવીસ ઘટોત્ગજ ધૂતરાષ્ટ્રને પ્રણામ કરે છે તે બધાય છે વિભાગ ડી વિભાગ ડીના પણ ખૂબ જ અગત્યના પ્રશ્નો છે સૂચના અનુસાર ઉત્તર લખો તો અહીં વિડીયો સ્કીપ કરીને પચીસથી ત્રીસ સુધીના પ્રશ્નો તમે વાંચી શકો છો અહીં હદ શબ્દશ્ય સમાનાર્થે શબ્દશ્ય અધોત તેભ્ય વિકલ્પ્ય ચિતવા લીખાતા તો અહીં તેને ઓપ્શન આપેલા છે આ રીતે ત્રીસ સુધીના પ્રશ્નો અહીં તમે જોઈ શકો છો વિડિયો સ્કીપ કરીને આ જવાબ આ પ્રશ્નો તમે જોઈ શકો છો આપણે લાસ્ટમાં દરેકના જવાબો જોવાના છીએ ત્યારબાદ આપણે એકત્રીસ પ્રશ્ન જોઈએ એકત્રીસમો પ્રશ્ન જોઈએ એકત્રીસમો પ્રશ્ન છે અધો તસ્ય પ્રયોગમ કૃતવા વાક્યમ પુનઃ લિખાતા તો અહીં ત્રણ ઓપ્શન આપેલા છે તો આ રીતે પ્રશ્ન નંબર એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ ત્યારબાદ પાંત્રીસ અને છત્રીસ ચાલીસ સુધીના પ્રશ્નો આ રીતે આપવામાં આવેલા છે આપણે દરેકના જવાબ પ્રશ્નપત્રના અંતે જોઈશું તો અહીં ત્યારબાદ આવી છે વિભાગી પ્રશ્ન નંબર એકતાલીસ વિભાગ એમાં અગત્યના પ્રશ્નો જોઈએ તો કથાનકના ક્રમાનુસાર ગોઠવીને ફરીથી લખો તો અહીં એકતાલીસમો પ્રશ્ન પણ તમે વિડીયો સ્કીપ કરીને જોઈ શકો છો ત્યારબાદ આગળ વધીએ તો આગળ છે પ્રશ્ન નંબર બેતાલીસ અહીં એક ફકરો આપવામાં આવેલો છે તેના આધારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે તમે પ્રશ્નોનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો કેમ કે આપણે છેલ્લે તેના જવાબો જોવાના છીએ ત્યારબાદ આ છે તેતાલીસમો અને ચુવાલીસમો તો આ જોડકા જોડવાના છે ઘટોદગજ અને રામાયણમ તો આ આપણે જોડકા પણ જવાબ જોઈશું જોડકાના જાબ પણ જોઈશું ત્યારબાદ આ છે પ્રશ્ન નંબર પિસ્તાળીસ શુદ્ધ કરીને ગંધખંડ ફરીથી લખો તો જે રેખાંકિત શબ્દો છે તેની જગ્યાએ સાચા શબ્દો લખવાના છે એ જવાબ પણ આપણે જોઈએ ત્યારબાદ છેતાલીસમો શ્લોકનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરો તો આ અર્થ વિસ્તાર છે યથા ચતુર્ભિ કનક પરીક્ષ્ય નિર્ઘર્ષન છેદન તાપતાડનેહ તથા ચતુર્ભિ પુરુષ શ્રુતેન શીલેન ગુણેન કર્મના ત્યારબાદ છેતાલીસમો અથવાનો જોઈએ ચતુર્વિદ્યા ભજંતે મા જનઃ સુકુતિ નો જન આ તો જિજ્ઞાસુરાથી જ્ઞાની ભરસર્ભ તો આપણે આખું પ્રશ્નપત્રના જવાબો એક સાથે જોઈએ અહીં વિભાગ બીના આઠથી પંદર સુધીના પ્રશ્નોના જવાબો આપેલા છે વિડીયો સ્કીપ કરીને આપ આઠથી પંદર સુધીના જવાબો તમે એક સાથે લખી શકો છો વિડીયોનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો જેના કારણે વિભાગ બીના દરેક પ્રશ્નો આ પ્રશ્નોના જવાબો છે તો આ જવાબો તમે સરળતાથી લખી શકો ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આગળ આવે છે વિભાગ સી તો અહીં જે વિભાગ સી દેખાય છે તેના પ્રશ્ન સોળથી વીસ સુધીનો જવાબ અહીં સ્ક્રીન પર આપેલો છે તો આ વિડીયોનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો કે વિડીયો સ્કીપ કરીને સોળથી વીસ સુધીના જવાબો તમે લખી શકો છો તો અહીંથી તમે વિભાગ સીના જવાબો લખી શકશો બાદ આપણે આગળ વધીએ તો આગળ જોઈએ એકવીસ પ્રશ્ન એકવીસમાં પ્રશ્નનો જવાબ તો અહીં પ્રશ્ન નંબર એકવીસનો જવાબ આપવામાં આવેલો છે અહીં પ્રશ્ન નંબર એકવીસનો જવાબ છે ત્યારબાદ પ્રશ્ન નંબર બાવીસનો જવાબ અને ત્રેવીસ અને ચોવીસ આ રીતે દરેકના જવાબ અહીં સ્ક્રીન પર જોઈ શકાય છે તમે વિડીયો સ્કીપ કરીને આ જાબો લખી શકો છો હવે આપણે આગળ વધીએ આગળ છે વિભાગ ડી તો વિભાગ ડીના પ્રશ્નોના જવાબ પણ આપણે સ્ક્રીન પર આપ્યા છે તો વિડિયો સ્કીપ કરીને પચીસથી ચાલીસ સુધીના પ્રશ્નોના જવાબ અહીં તમે લખી શકો છો અને દરેકના આ સાચા જવાબ જ છે બાદ આપણે આગળ વધીએ તો આગળ છે વિભાગ ઈ હવે વિભાગ ઈના જવાબો જોઈએ તો વિભાગ ઈના જવાબો અહીં સ્ક્રીન ઉપર જોઈ શકાય છે પ્રશ્ન નંબર એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુવાલીસ પિસ્તાળીસ અને છેતાલીસ તો છેતાલીસ સુધીના જવાબો અહીં સ્ક્રીન પર જોઈ શકાય છે આ વિડીયોનો સ્ક્રીનશોટ લઈને તમે આ જવાબો ખૂબ જ સરળતાથી લખી શકો છો ત્યારબાદ આગળ વધીએ તો આગળ જે અથવા પ્રશ્ન હતો તેનો જવાબ અહીં આપેલો છેતાલીસમાં પ્રશ્નના અથવા વારો પ્રશ્નોનો જવાબ અહીં આપવામાં આવેલો છે તો વિડીયો સ્કીપ કરીને તમે આ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ લખી શકો છો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેના કારણે કોઈપણ નવા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી ઝડપી મળશે